વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના કાર્યકરો સાથે યોજ્યો સંવાદ વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી પાકિસ્તાન ની હરકત નો ભારત નું જવાબ આપે છે જિલ્લા પંચાયત ના આરોગ્ય કર્મચારીઓ હડતાલ સમેટાય માંગને સંતોષવામાં આવતા આનંદ હવે જોઈએ સમાચારો વિસ્તારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી સંગઠન સંવાદ કર્યો હતો પોરબંદર ખાતે પણ વિડીયો કોન્ફરન્સિંગ થી સ્થાનિક ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરી હતી આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંગઠન સંવાદ યોજ્યો હતો ગુજરાતમાં એકમાત્ર પોરબંદર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી

વડાપ્રધાનની ભૂમિકામાં પ્રજાની સેવકની ભૂમિકામાં અને સંગઠનની ભૂમિકામાં અલગ અલગ પ્રકારના દર્શન એ નરેન્દ્રભાઈના વ્યક્તિત્વમાં જોવા મળે છે આજે સમગ્ર દેશમાં સંગઠન સંવાદ એ નરેન્દ્રભાઈએ કાર્યકર્તાઓને માર્ગદર્શન કર્યું છે મેરા બુથ સબસે મજબૂત આ ભાવ સાથે બુથના કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન સીધો સંવાદ કરતા હોય એવી પહેલી ઘટના એ મારા જીવનમાં હું જોઈ રહ્યો છું સમગ્ર દેશ પણ જોઈ રહ્યો છે અમને આનંદ છે કે ગાંધીજીની જન્મભૂમિ ઉપર ગુજરાતના નરેન્દ્રભાઈને સંવાદ સીધો કરવામાં અમને સૌને ખૂબ આનંદ થયો ઉત્સાહ વધ્યો જે પ્રકારે નરેન્દ્રભાઈ સંગઠનના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો વિચાર અને એમના મૂલ્યો કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકારના સાડા ચાર વર્ષના કામો દેશની હાલની સ્થિતિ અનેક પ્રશ્નો એમના જવાબો એ હું મનું છું કે નમો એપમાં જે કોઈ જોતા હશે કાર્યકર્તા જોતા હશે કે સામાન્ય નાગરિક છે એકદમ ક્લેરિટી સાથે નેશન ફર્સ્ટના ભાવ સાથે આજથી નરેન્દ્રભાઈની સાથે નમો અગેન એ ભાવ સાથે જોડાઈ ગયા છે અને જોડાશે વડાપ્રધાનના સંગઠન સંવાદનો કાર્યક્રમ આજે પોરબંદરના શાંતિપની ઓડિટોરિયમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો રાજ્યભરમાંથી એક માત્ર પોરબંદરના આગેવાનો સાથે વડાપ્રધાને સવાલ કર્યો હતો જેમાં ભાજપના મહેન્દ્રસિંહ જીએસટી અને નોટબંધીના મુદ્દે વડાપ્રધાનને પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં વડાપ્રધાને એવું જણાવ્યું હતું કે અર્થતંત્રને મજબૂત કરવા માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો આજના આ સંગઠન સંવાદ કાર્યક્રમમાં ગુજરાતમાંથી એકમાત્ર પોરબંદર જિલ્લામાંથી જે મેં એક પ્રશ્ન કર્યો તો કે નોટબંધી અને જીએસટી થી લોકોને શું ફાયદો થયો છે તો તેના વિશે મોદીજીએ ખૂબ પોરબંદર ખાતે વિડીયો કોન્ફરન્સિંગ થી સંગઠન સંવાદ કર્યો હતો મોદી એ દેશભરના કાર્યકરોના પ્રશ્નો ના જવાબ આપવાની સાથે સંગઠન ને કઈ રીતે મજબૂત બનાવી શકાય તે અંગેનું માર્ગદર્શન પણ આપ્યું હતું તેજસ પટેલ સાથે હાર્દિક મેઘનાથી ગુજરાત ન્યૂઝ પોરબંદર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ભારતે જે રીતે વર્તો જવાબ આપ્યો છે તેને લઈને દેશવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે પોરબંદર આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતો વાઘાણીએ એવું જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનનો બાપ છે અને રહેશે પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં ચુમ્માલીસ જેટલા જવાનો શહીદ થયા બાદ ભારતે કરેલી એર સ્ટ્રાઇકમાં ત્રણસો થી પણ વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે ભારતીય વાયુસેનાના અવળતા જવાબને લઈને દેશવાસી દેશવાસીઓએ ગર્વની લાગણી અનુભવી છે પાકિસ્તાન સામે જે રીતે પગલા લેવામાં આવી રહ્યા છે તેને લઈને આજે પોરબંદરમાં આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ પાકિસ્તાનના મુદ્દે જણાવ્યું હતું કે વાયુસેના એ જે રીતે કામગીરી કરી છે તેનાથી દેશવાસીઓને પણ સંતોષ છે ભારતની ત્રણેય પાંકો દુશ્મનોને જવાબ આપવા માટે સક્ષમ છે અને સેનાના હાથમાં દેશ સુરક્ષિત છે હું એટલું જ કહીશ મોદી હે તો મેં કહ્યું ને દેશ એક થયો છે મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈના હાથમાં જ દેશ સલામત છે આવો ભાવ એ સમગ્ર ભારતમાં નહીં વિશ્વમાં પ્રસ્થાપિત થયો છે ત્યારે શું થશે કેવી રીતે થશે આપણા સૈનિકો ઉપર આપણને પૂરો ભરોસો છે સૈનિકોનું મનોબળ વધારવાનું કામ ભારત વર્ષના લોકોએ કર્યું છે ત્યારે મને એવું લાગે છે કે બાપે હંમેશા બાપ રહેતો હોય છે ને ભારતે બાપ છે પાકિસ્તાન સાથેની કાર્યવાહીને લઈને ભાજપના આગેવાનો પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે બુધવારે પોરબંદર આવેલા ગુજરાતના પ્રભારી ઓમ માથુરે પણ પાકિસ્તાનના ના ચાર વાત કરી હતી તો જીતુ વાઘાણીએ પણ મોદી હેતુ મુમકિન ની ટોકર કરી હતી હાર્દિક મેઘનાથી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં બે આઈટી વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદરને વિવિધ પેઢીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આજે સવારે સોની બજાર વિસ્તારમાં આવેલી સાગર અને રામ જ્વેલર્સમાં આઈટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ કામગીરીને પગલે ભારે ફફડાટ વ્યાપી ગયો હતો જામનગર ઇન્કમ ટેક્સના અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આ ગાઉ પણ આશાપુરા જ્વેલર્સને ત્યાં આઈટીએ સર્વે હાથ ધર્યો હતો અને ત્યારબાદ વધુ બે જ્વેલર્સને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે તેજસ પટેલ સાથે મિલન ઠકરાણ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના નરસન ટેકરી નજીક આવેલી હોડકો સોસાયટી વિસ્તારમાં પરતન મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને 77 બોટલ વિદેશી દારૂની કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા સુભાષ રાણા રાત્યાના નસન ટેકરીમાં આવેલી હોડકો સોસાયટી વિસ્તારના પરતન મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી કમલાબાગ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડની 26,950 ની નવસો પચાસની કિંમતની સિત્તોતેર બોટલ કબજે કરી સુભાષ રાણા રાત્યા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે તેજસ પટેલ સાથે મિલન ઠેકરાર ગુજરાત ન્યૂઝ પોરબંદર રાજ્ય પરના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા ચૌદ દિવસથી હડતાલ ઉપર ઉતર્યા હતા આ પ્રશ્નોને લઈને સરકારે લેખિતમાં ખાતરી આપતા કર્મચારીઓએ પોતાની હડતાલ સમેટી લીધી છે રાજ્યના 35000 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ વિવિધ પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે રજૂઆતો કરી રહ્યા હતા અંતે તેમની માંગણી સંતોષવામાં ન આવતા તેઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો હતો અને છેલ્લા 14 દિવસથી હડતાલ ઉપર ઉતરી ગયા હતા પોરબંદરમાં પણ આરોગ્ય વિભાગના 350 જેટલા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા જેના લઈને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સેવાને અસર પહોંચી હતી

ખૂબ અભિનંદનને પાત્ર છે જે એની ભલામણ અમારી આગળ ગાંધીનગર સચિવાલયમાં બધાનો આભાર અને બીજા નંબરમાં આજથી અમારે બધા કર્મચારી આંદોલન અત્યારે હકેલવામાં આવે છે પૂરું કરી દેવામાં આવે છે હડતાલ અને આજથી બધા તમામ કર્મચારી પોરબંદર જિલ્લા તેમજ ગુજરાતના પાંત્રીસ હજાર કર્મચારી રેતના તમામ આજથી કામે લાગી જશે અને બીજા નંબરમાં અમારે કોઈ જાતનો આજે ઉત્સવમાં ઢોલ મટાઈ એવું કંઈ રાખ્યું નથી જે શહીદોને શ્રદ્ધાંજલિ માટે અમે ખાલી એક નાનકડો એવો પ્રોગ્રામ રાખેલો મીઠાઈ આપવાની બાકી કોઈ જાતનું કાંઈ નહીં અને સેવા આપતા કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા જેને કારણે દર્દીઓને મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો તેને આ હડતાલ નો સુખદ અંત આવતા આજે ફરીથી આ કર્મચારીઓ પોતાની ફરજ પર જોડાયા હતા તેજસ પટેલ સાથે મિલન ઠકરાર ગુજરાત ન્યૂઝ પોરબંદર

જપ્તી માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત બાકી રહેતા આસામીઓને ઘરે ઢોલ નગારા વગાડી વેરાની વસુલાત કરવામાં આવશે ઉપરાંત વેરો નહીં ભરનારા આસામીઓની મિલકત સીલ કરવા સુધીના પગલા લેવામાં આવશે પોરબંદર નગરપાલિકાના ટેક્સ શાખાનું લગભગ બાર કરોડ જેવું ડિમાન્ડ છે જેમાંથી અમે સાડા કરોડ જેવી વસુલાત આવી ચૂક્યું છે અને હજી પણ એ સાડા કરોડ જે વસૂલાત બાકી છે આ અન્વયે અમે અગાઉ માગણા બિલો પણ ઇસ્યુ કરી દેવામાં આવશે માગના નોટિસો પણ ઇસ્યુ કરી દેવાનો હાલ ચાલુ છે એ લોકોને એક અપીલ કરીએ છીએ કે ગયા વર્ષથી આ રિબત પેનલ્ટીના નિયમો લાગુ પડ્યા છે એટલે હવે જે લોકો ટેક્સ નહીં ભરે તેને પહેલથી લાગુ પડશે એટલે આવા લોકો વહેલાસર ટેક્સ ભરી અને પહેલથીથી બચે અને જો સમયસર કરવેરા ભરવામાં નહીં આવે તો નગર નગરપાલિકા દ્વારા જે નોટિસો આપી દેવામાં છે તેઓને જપ્તી કરવાનું ઇસ્યુ કરવામાં આવશે અને આગામી દિવસોમાં તેઓની માલ મિલકત જપ્ત કરવાની સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે અને વધુ કરે કાર્યવાહી કરવામાં માટે પાણી વેરોજીને જેને નહીં ભરેલું હોય તેઓને પાણીના કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે લોકોને એક અપીલ કરવામાં આવે છે કે તેઓને કરવેરા સમયસર ભરપાઈ કરી આપે અને કરદાતાની સુવિધા ખાતર પોરબંદર નગરપાલિકા રજાના દિવસોમાં પણ અગિયાર થી બે હાઉસ ટેક ચાલુ રહેશે જેવી લોકોને એક સૂચના આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન વેરો ભરનારા આસામીઓને રીબેટ પણ આપવામાં આવે છે તેમ છતાં વેરો ભરવામાં ઉદાસીનતા દાખવનારાઓને કારણે મિલકત સીલ કરવા સુધીના ભરવા પડી રહ્યા છે પાલિકા પણ વેરાની વસુલાત માટે કચેરી ખુલ્લી રાખવામાં આવશે આથી વેરો ભરનારા આસામીઓ હવે રજાના દિવસોમાં પણ બાકી રહેતો વેરો ભરી શકશે વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ ગુજરાત ન્યૂઝ પોરબંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સાતમી માર્ચ થી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ પરીક્ષાની લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી સાતમી માર્ચ થી બોર્ડની ધોરણ દસ અને ધોરણ 12 ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પોરબંદર જિલ્લાના શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે અને પોરબંદર જિલ્લામાં કુલ સત્તર હજાર બસો સિત્તેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષાને લઈને તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યા છે આગામી સાત માર્ચથી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા શરૂ થઈ રહી ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પોરબંદર જિલ્લામાં કુલ સોળ કેન્દ્રો પાસાઠ બિલ્ડિંગો અને પાંચસો સીતા જેતા બ્લોક ફાળવવામાં આવે છે તમામ બ્લોક અને તમામ કેન્દ્રોમાં સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે ગઈકાલે જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ફાળવવામાં આવે છે વિદ્યાર્થીઓને કોઈ હોલ ટિકિટમાં પણ પ્રશ્ન હોય તો તાત્કાલિક પોતાની સ્કૂલને જાણ કરે અને આગામી સાત માર્ચથી આ ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા શરૂ થઈ ત્યારે પોરબંદર જિલ્લાના શિક્ષણ અધિકારી

પોરબંદરમાં ભગવાન પરશુરામ માર્ગનું નામકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છાયા ચોકીના પેટ્રોલ પંપથી બિરલા સુધીના રસ્તાને ભગવાન પરશુરામનું નામ આપવામાં આવ્યું છે પોરબંદર નગરપાલિકા દ્વારા રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે થોડા વર્ષો પૂર્વે બિરલા છાયા ચોકી સુધીનો રસ્તો જે હતો તે પ્રથમ મેટલ અને ત્યારબાદ આરસીસી નો બનાવવામાં આવ્યો છે આ રસ્તાને ભગવાન પરશુરામનું નામ આપવાની માંગણી ઘણા લાંબા સમયથી કરવામાં આવી હતી અંતર નગરપાલિકા દ્વારા માંગણી સંતોષવામાં આવી છે અને તાજેતરમાં જ ચાયા ચોકી પેટ્રોલ પંપ થી બિરલા હોલ સુધીના રસ્તાને ભગવાન પરશુરામ માર્ગ નામ આપવામાં આવ્યું છે તેનું લોકાર્પણ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બુખીડાના હસ્તે કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર અને પોરબંદર નગરપાલિકા મહાત્મા ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદરને જે સુંદર રૂપરંગ આપી રહ્યા છે અત્યાર સુધી આપણે પોરબંદરમાં મુખ્ય બે રસ્તા હતા મહાત્મા ગાંધી રોડ સરદાર વલ્લભભાઈ પટેલ રોડ અને આ સરદાર મહાત્મા ગાંધી રોડની બાજુનો જે એક રસ્તો જે પડતર જે જમીન પડી હતી હું નોટિ નોટિફાઈડ થયેલો હતો રસ્તો પણ જે ગંદકી નહોતી ત્યાં નગરપાલિકાએ સરસ મજાનો આરસીસીનો રસ્તો બનાવ્યો આ રસ્તો જે બની ગયો પછી બ્રહ્મ સમાજના જે લોકો અને જે બ્રહ્મ સમાજ કે જેની આ ભારતીય સંસ્કૃતિને આજ સુધી જીવતી રાખી છે અને એમાં પણ ભગવાન પરશુરામ કે જેમને જે તે વખતે અન્યાય સામે લડત આપી અને સમાજને રક્ષણ આપ્યું હતો એવા ભગવાન પરશુરામના નામથી આ રસ્તાનું નામકરણ થાય એવી લાગણી વ્યક્ત કરી અને અમે નગરપાલિકાના સભ્યો અનેના પ્રમુખ સાથે બધી ચર્ચા વિચારણા કરીને એને મંજૂરી આપી અને આજે આ જે આ શહેર રસ્તો છે એનું નામકરણ શ્રી ભગવાન પરશુરામ માર્ગ તરીકેનું નામકરણ કરવામાં આવ્યું છે છાયા જોકે પેટ્રોલ પંપ થી બિલ્લા હોલ સુધીના રસ્તાને ભગવાન પરશુરામ માર્ગ નામ આપવામાં આવતા બ્રહ્મા સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અરસ્થાના નામકરણના કાર્યક્રમમાં બ્રહ્મા સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેજસ પટેલ સાથે કિશન જોહણ કચ્છરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં અંદજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અને રાજસોભા સત્સંગ મંડળ સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સેન્સ ઇન્ડિયાના સહયોગથી દિવ્યાંગ બાળકોના વાલીઓ માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ બાળકોને કઈ રીતે ઉછેર કરવો તેમજ તેની સમસ્યાનું કઈ રીતે નિરાકરણ લાવી શકાય સાથે સાથે તેનો વિકાસ કઈ રીતે કરવો તેનું માર્ગદર્શન આ મીટિંગમાં વાલીઓને આપવામાં આવ્યું હતું આજે પોરબંદરની અંદર અંજન મંડળ અને સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના સહયોગથી દિવ્યાંગ બાળકો ખાસ કરીને બધુરાંત બાળકો છે એમના વાલી મિટિંગનું આયોજન કર્યું જેમાં અમદાવાદ અને સાયલાથી અમદાવાદના ડાયરેક્ટર શ્રી વિમલબેન કૃપાબેન દીપાબેન અને અમારા દીપકભાઈ અને પોરબંદરનો સ્ટાફ મળી અને આવા દિવ્યાંગ બાળકોના વાલીઓને એમને કઈ રીતે આપણે આગળ લઈ જઈ શકીએ કઈ રીતે ભણાવી શકીએ વ્યવસાયલક્ષી તાલીમ ક્યાંથી આપી શકીએ અને એકબીજાના જે સમસ્યાઓ છે એ આપણે કરી શકીએ એના માટેનો પ્રયાસ છે લગભગ પચાસેક એક જેટલા દિવ્યાંગ બાળકોના વાલીઓ અને એની સાથે બાળકોએ ભાગ લીધો અને ભવિષ્યમાં પણ આ રીતે મળી અને એમના પેરેન્ટનું એક એસોસિએશન બનાવી અને દિવ્યાંગ બાળકોના વિકાસ માટે કામ કરીશું એવો આ અમારો પ્રયાસ છે પોરબંદર નજીકના કોલેકડાથી નાકા જતા રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે અનેક ગામડાઓને જોડતો આ રસ્તો બે બની ગયો હતો આથી માર્ગ મકાન વિભાગ દ્વારા અઢાર કરોડના ખર્ચે રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે ઘણા લાંબા સમય બાદ રસ્તાના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે સમાચાર સમાપ્તિ એક નજર આજની હેડલાઇન્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના કાર્યકરો સાથે યોજ્યો સંવાદ વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી પાકિસ્તાન હરકતનો હરકત સૈન્ય ઝડપા તોડ જવાબ આપે છે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પ્રહારો જિલ્લા પંચાયત ના આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાય માંગ ને સંતોષવામાં આવતા આનંદ પોરબંદરમાં વેરો નહીં ભરનાર આસામીઓ સામે પાલિકા લેશે આકરા પગલા મિલકત સીઝ કરવા સહિતની કાર્યવાહી ફરી મળીશું પોરબંદર લાઈવ માં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર